નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. આપની સાથે હું ચૂક્યા હતી. ભાજપના કાર્યકર્તાઓની ઇંતજારીનો હવે અંત આવશે. જી હા, કમૂરતા પૂર્ણ થતા સંગઠનની સંરચના પૂર્ણ થશે અને 20 જાન્યુઆરીએ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે. જેપી નડ્ડાના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું નિશ્ચિત છે. રાજ્યની પ્રદેશ સંગઠનની રચના નિયત સમય પ્રમાણે 31 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તો ગુજરાતના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત પણ 31 જાન્યુઆરી સુધીમાં થાય તેવી શક્યતા રહેલી છે. તમામ શક્યતા વચ્ચે પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ગુજરાત આવશે. બ્રિજેશ દોશી જોડાય છે અમારી સાથે. બ્રિજેશ, 20 જાન્યુઆરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થશે તેને લઈને કાઉન્ટડાઉન શરૂ, શું છે વધુ અપડેટ? હજી તો વાત કરવામાં આવે તો ભાજપના સંગઠન સંરચનાની જે તારીખ હતી તે પહેલા ડિસેમ્બરમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ સીએના વિરોધ અને ત્યારબાદ તમામ જે ઘટનાક્રમો રહ્યા તેના કારણે આ ડેડલાઈન ફેબ્રુઆરી સુધીમાં વધારવામાં આવી હતી. 15 ફેબ્રુઆરી સુધીમાં તમામ જે રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેરાત છે તે થવાની હતી, પરંતુ દિલ્હીની ચૂંટણીની જાહેરાત થતાની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષની જે જાહેરાત છે તે આગળ ખસેડી લેવામાં આવી છે. એટલે કે 19 અને 20 જાન્યુઆરીએ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જે ચૂંટણી પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ જશે. 20 જાન્યુઆરીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. જેપી નડ્ડાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે નામ, તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના છે. પણ જે ભાજપની સંગઠનની જે નિયમો છે તે પ્રમાણે રાષ્ટ્રીય અધ્યક્ષ ત્યારે જ બને જ્યારે 50% પ્રદેશોના પ્રદેશ અધ્યક્ષ જાહેર થઈ જાય. પણ અહીંયા જે છે જે હાલ જે છે ફક્ત રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર થવાનું છે, રાષ્ટ્રીય પરિષદ નથી મળવાની, એટલે પ્રદેશની જે સંરચના છે તે 20 જાન્યુઆરી પહેલા પૂર્ણ થઈ શકે તેમ નથી. એટલા માટે હાલ પૂરતું ફક્ત રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર કરવામાં આવશે. પણ જે પ્રદેશોની સંરચના છે તે 31 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાની છે, એટલે 31 જાન્યુઆરી સુધીમાં આ સંરચના પૂર્ણ થશે. ગુજરાતના જે 41 જિલ્લા અને મહાનગરોના પ્રમુખો છે તેના નામોની જાહેરાત આગામી 3 થી 4 દિવસમાં થઈ શકે છે. પણ પ્રદેશ પ્રમુખની જે જાહેરાત છે તે 31 જાન્યુઆરી સુધીમાં થશે, તે પહેલા નહીં થાય તેવું જે છે સૂત્રો જણાવી રહ્યા છે. અને સાથે જ ભાજપના જે પ્રદેશ પ્રભારી છે ભૂપેન્દ્ર યાદવ તેઓ પણ 31 જાન્યુઆરી પહેલા અહીંયા આવશે અને આજે સમગ્ર પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવશે. પહેલા એવું મનાઈ રહ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાતની પહેલા આ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, પરંતુ હાલ જે માહિતી મળી છે તે પ્રમાણે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત ભલે થાય પણ પ્રદેશ પ્રમુખની જાહેરાત જે છે એ બાદમાં થશે તેવું હાલની સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. જી આભાર રાજેશ આપનો તમામ માહિતી બદલ. ભાવનગરની જ્યાં સિહોરમાં પુત્રએ કરી પિતાની હત્યા, જ્યાં કનાડ ગામે પિતા પુત્ર વચ્ચે સામાન્ય બાબતને લઈ બોલાચાલી થઈ જેના બાદ મામલો વધુ ઉગ્ર બન્યો અને પુત્રએ પિતા પર હુમલો કરી દીધો. મારામારીમાં પિતાને ગંભીર ઈજા થતા હોસ્પિટલ લઈ જવાયા છે જ્યાં પિતાનું સારવાર દરમિયાન મોત થયું. ઘટના પછી પુત્રએ સરેન્ડર કર્યું. પોલીસે વધુ તપાસ આ અંગે હાથ ધરી છે. પારિવારિક મામલે બબાલ થઈ અને તેને જ લઈને પિતાનું પુત્ર દ્વારા મોત થયું છે. પુત્રએ જ કરી દીધું પિતાનું મોત. મારામારીની અંદર ગંભીર રીતે ઘાયલ થયેલા પિતાને સારવાર અર્થે ખસેડાયા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું મૃત્યુ થયું છે.